જે સાતવના વાર પર સરકારે પણ પલટવાર કર્યો છે. પ્રદીપસિંહ જાડેજાએ જવાબ આપ્યો અને કોંગ્રેસના શાસનમાં કેટલા અત્યાચાર થયા તેનો હિસાબ કરવા કહ્યું છે. ગુજરાત સરકાર દલિતોની પડખે ઊભી હોવાનો પણ તેમણે દાવો કર્યો. સાથે જ જણાવ્યું કે સરકાર કટિબદ્ધ છે, દલિતોની સાથે છે, પરંતુ કેટલાક સામાજિક તત્વો પોતાની રાજકીય ખીચડી પકાવવા માટેના આ ષડયંત્ર રચી રહ્યા છે. રાજીવ સાતવે જે વાર કર્યો હતો તેના પર પ્રદીપસિંહે પલટવાર કર્યો. ગુજરાતની અંદર સરકારે દલિતોની પડખે છે, પરંતુ કેટલાક તત્વો પોતાની રાજકીય ખીચડી પકાવવા માટે ગુજરાતની સામાજિક સમરસતાવાળું વાતાવરણ બગડે, સમાજ વચ્ચે ખાઈ ઊભી થાય એના માટે કેટલાક લોકો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ એ પોતાના શાસનના વખતના આંકડાઓના આધાર ઉપર એમને ગુજરાતમાં અસલામતી રાખતી હશે, પણ આજે એ ગુજરાત શાંતિ સલામતી અને સુરક્ષિત સમગ્ર દેશની અંદર પ્રથમ નંબરનું રાજ્ય છે. કડી તાલુકાના બાવરુ પોલીસ સ્ટેશનના લોર ગામે કેટલાક લોકોએ જે બહિષ્કારનું એલાન કર્યું હતું એના સંદર્ભમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના સરપંચ અને કોંગ્રેસના તાલુકા ડેલિગેટ આ ઘટનાની સાથે જોડાયેલા છે. રાજ્યની અંદર ગામોગામ વિલેજ કમિટી બનાવવી, ગામોની અધિકારીઓએ મિટિંગ લેવી અને ગામોની અંદર સામાજિક સમરસતાનું વાતાવરણ બને, જળવાઈ રહે એના માટે એડવાઇઝરી રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરી છે.